નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર જન્ના કે હાલના મુખ્ય સમાચાર પર અમદાવાદ ખાતે આચાર સંહિતા લઈને વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ હતી ચૂંટણીના ધ્યાનમાં રાખીને એસએસટી અને એફએસટીની ટીમ અત્યારે કાર્યરત થવાની છે. એમાં વ્યાપારીઓને કોઈ મુશ્કેલ ના પડે, એને કોઈ મૂંઝવણ ના હોય, કોઈ હેરાનગતિ ના હોય અને સાથે સાથ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન આપણે કરાવી શકીએ એના માટે આજે અમે એક મિટિંગ બોલાવી છે. એમાં ન્યૂ ક્લોથ માર્કેટ, અલગ અલગ વ્યાપારિક સંસ્થાનો દ્વારા, જ્વેલર એસોસિએશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છે અને એમાં ઇન્કમટેક્સના અધિકારીશ્રીઓ, અમારા એક્સપેન્ડિચરના નોડલ ઓફિસર્સની ટીમ સાથે અને પોલીસના અધિકારીશ્રીઓ સાથે આજે અમે મિટિંગ કરી રહ્યા છીએ. એનો મૂળ ઉદ્દેશ છે કે એને સમજણ આપવાની કે કયા ડોક્યુમેન્ટ્સ અમે ગ્રાહ્ય રાખીએ છીએ અને કયા ડોક્યુમેન્ટ સાથે એ લોકોને અગર નાણાકીય જે પૈસા છે એને કે કેશ અને ગોલ્ડ અને કોઈ બી આઇટમ્સ એને મૂવ કરવાનું હોય તો એને શું ડોક્યુમેન્ટ જોતો હશે. એફએસટીની ટીમે અમે ટ્રેનિંગ આપી છે અને અનુસંધાનમાં કોઈ બી વ્યાપારી અને કોઈ બી પ્રસ્થાનને કોઈ હેરાનગતિ ન હોય એના માટે અમે તાત્કાલિક જાણ કરી છે અને તેમ છતાં અગર એ લોકોને કોઈ મુશ્કેલી થતી હોય તો એના માટે કોને કોન્ટેક્ટ કરવાનું રહે એની બધી વિગતો સાથે આજે અમે એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર સાથે, એક સમજણ સાથે અને સાથે સાથે પ્રિવેન્ટિવ અને અમારી સર્વેલન્સ માટે એ લોકોને અમે જાગૃત કરવા માટે આજે મિટિંગ બોલાવી છે. અમદાવાદમાં ભાભી સાથેના પ્રેમ સંબંધમાં પત્ની કાંટારૂપ બનતા પતિએ જ આપી હતી પત્નીની હત્યાની સોપારી. મણિનગર વિસ્તારમાં 30 ડિસેમ્બરે મહિલાના ગળા પર છડી વડે અજાણ્યા શખ્સે હુમલો કર્યો જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મહિલાના પતિની ધરપકડ કરી જેને પોતાની ભાભી સાથે પ્રેમ સંબંધ હતા અને પત્ની વચ્ચે આવતી હોવાથી પત્નીની હત્યાની સોપારી આપવાનું સામે આવ્યું. મણિનગર વિસ્તારમાં ભાવનાબેન ઠાકોર નામની મહિલા 30 ડિસેમ્બર 2018ના રોજ મણિનગર 4 રસ્તા પાસે પોતાની ગાડીમાં બેઠા હતા. તે દરમિયાન અજાણ્યા એ સમયે તેમનું મોઢું દબાવી તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે હુમલો કરી હત્યા કરવાની કોશિશ કરી જેમાં ભાવનાબેનનો બચાવ થયો હતો. આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાથે જ આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં પણ કરી હતી. તપાસ દરમિયાન તે વિસ્તારના સીસીટીવી ચેક કરતા દેશરાજસિંહ નામના આરોપીની ઓળખ થઈ હતી જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપી દેશરાજસિંહની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે અમિતભાઈના ભાવનાબેન સાથે લગ્ન થયા હતા પરંતુ અમિતભાઈને તેમના માસીના દીકરા દિનેશ વાઘેલાની પત્ની દીક્ષા સાથે પ્રેમ સંબંધ હતો જેના કારણે પોતે પોતાની પત્ની ભાવનાબેનને છોડી દક્ષા સાથે રહેવા માંગતા હોવાથી ભાવનાબેન કાંટો બની જતા ભાવનાબેનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. ભાવનાબેનની હત્યા કરવા માટે અમિતભાઈ અને દક્ષાએ સાથે માંડીને દેશરાજસિંહ ગુર્જરનો સંપર્ક કર્યો અને સોપારી આપી સારી રકમ આપવાનું કહ્યું હતું જે પૈકી એડવાન્સમાં 10,000 રૂપિયા પણ આપ્યા હતા. આ લોકોને અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ હત્યા માટે પ્રયત્નો કર્યા પરંતુ સફળ થયા ન હતા જેથી અમિતભાઈએ નક્કી કર્યા મુજબ 30 ડિસેમ્બરના રોજ મણિનગર 4 રસ્તા પાસે પોતાની પત્ની ભાવનાબેન સાથે ફિલ્મ જોઈ કાર પાર્ક કરી ભાવનાબેનને કારમાં બેસાડી નાસ્તો લેવા ગયા જે વખતે ફોન કરીને દેશરાજને જણાવેલ અને ભાવનાબેન જે જગ્યાએ કારમાં એકલા બેઠા હતા તે જગ્યાએ જઈને હત્યા કરી નાખવાનું કહ્યું. આ માટે દક્ષાએ કટાર પણ દેશરાજસિંહને આપ્યું હતું.
ત્યારબાદ દેશરાજે બનાવને અંજામ આપ્યો. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે અમિત ઠાકોર, દેશરાજસિંહ ગુર્જર અને દક્ષા ઠાકોરની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે ત્રણેય આરોપીઓને મણિનગર પોલીસ સ્ટેશન સોંપ્યા હતા. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટીમ બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે, જેની અંદર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે જે ચૌધરી તેમજ રૂમલ ગસુરા સાહેબ તેમજ આ ગુનાની અંદર જોવા જેવી વાત એવી હતી કે એમના પતિ અમિતભાઈ ઠાકોર નાવોએ જ સોપારી આપી અને તેના પત્નીનું મર્ડર કરવાનો પ્રયત્ન કરેલો હતો. એના અમિતભાઈને પોતાને ઘોડાસરની અંદર ટીએમટી સળિયાની દુકાન છે અને ત્યાં કામ કરતો અને ત્યાં ડ્રાઇવિંગનું કામ કરતા સુખા ઉર્ફે સુરેજ પણ સંપર્કમાં આવતા સુરજને એણે વાત કરેલી કે મારી પત્નીનું આપણે મર્ડર કરવાનું છે. ત્યારે સુરજે દેશરાજ નામની વ્યક્તિ દેશરાજ ગુજર કરી એનો જે ભાઈબંધ હતો એને કામ સોંપેલું અને એડવાન્સમાં 10,000 રૂપિયા આપેલા. આ કામ કરવાનો મૂળ હેતુ એવો હતો કે અમિતને તેના માસીના દીકરા જે છે એની વાઈફ એટલે કે એની ભાભી સાથે દક્ષા સાથે, એનું નામ દક્ષા છે, દક્ષા સાથે પ્રેમ સંબંધ છેલ્લા 3-3.5 વર્ષથી થયેલો હતો અને તેમાં ભાવના 8 કિલ રૂપ હતી. એટલે આણે નક્કી કરેલું કે કોઈ પણ હિસાબે ભાવના અને મારી નાખીએ અને જેથી બંને જણા આરામથી મળી શકે. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બનાસકાંઠા જિલ્લાના ધાખા ગામે સીતળા સાતમ નિમિત્તે લોક મેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને લોકોએ પેડાનો આનંદ માણ્યો હતો. ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા માતાનું વર્ષો પુરાનું મંદિર આવેલું છે. આ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવી માના શરણમાં શીશ નમાવે છે, ત્યારે આ મંદિરે વર્ષમાં 2 વખત લોકમેળો પણ ભરાય છે. એક મેળો શ્રાવણ મહિનામાં ભરાય છે તો બીજો મેળો ફાગણ મહિનામાં ભરાય છે. ત્યારે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેળાનો આનંદ માણ્યો હતો. રાંધણ છઠના દિવસે લોકો ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે લોકો ધાખા ગામના શીતળા માતાના મંદિરે આવી ભોજન માતાજીને અર્પણ કરે છે અને ત્યારબાદ લોકો પણ પ્રસાદના રૂપે ભોજન આરોગે છે. તો બીજી પણ લોકવાયકા છે કે જો કોઈને ઓરી, અછબડા, ગાળાના રોગ, આંખ દુખાવો કા દુખવા જેવી બીમારી થાય તો લોકો શીતળા માતા ચાંદીની આંખ, ગળું જેવા અંગોની માનતા કરે છે અને તે માનતા આજના દિવસે પૂરી કરે છે. ધાખાના શીતળા માતાને ઠંડુ ભોજન અને મીઠાની પ્રસાદી અર્પણ કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઠંડા ભોજન અને મીઠાની પ્રસાદી માતાજીને ચડાવી ધન્યતા અનુભવી હતી. ધાનેરા તાલુકાના ધાખા ગામની અંદર શીતળા માતાનું મંદિર છે. આજે સાતમ છે, સાતમના આગલા દિવસે આપણે રાધન છઠ કહેવામાં આવે છે ત્યારે પ્રસાદ રૂપે માતર અને મીઠાઈઓ બધી વસ્તી રોધન કરે છે અને આજે માતાજીને પ્રસાદ રૂપે ધરાવે છે અને માતાજી આજુબાજુના ગામની અંદર, ધાખા ગામની અંદર શીતળા માતાના મંદિરે આજુબાજુના ગામની અંદર હજારો વસ્તી આવે છે અને માતાજી એમની સૌ મનોકામના પૂરી કરે છે અને માતાજીનો પરસો અપરંપાર છે. શ્રાવણ માસમાં આવે છે, એક વખત ફાગણ માસમાં આવે છે, તે માતાજીનું ઠંડુ રોધવાનું સાતમ છઠને દાડે આતમનું ખાવાનું કે માતાજીને મંદિર આવવાનું, મંદિર આવી દર્શન કરી અને જે મનખ દર્શન કરે છે પ્રેમથી એ પાવન થાય છે અને આ માતાજીનું બહુ હાથ છે. આજે 20 વર્ષથી અમે ધારે આવ્યા છો, અમને માતાજી શાખ શાખ પ્રસન્ન છે એવી સૌની શ્રદ્ધા રાખશે તેની માતાજી બહુ ફળશે. આ મંદિરમાં આપણે જે કોઈ ઓરી છે, અછબડા છે, જે એવા રોગો છે એના માટે ગોળની આંખની એવી જે મનતા કરે છે એ માતાજી સદગુણ અને સારી રીતે મટાડી પણ આપે છે અને જે લોકો એ પ્રસાદ જડાવવા પણ આવે છે એના માટે સારામાં સારું કામ કરે છે માતાજીનો. સારામાં સારા ભાઈ
શું કહેવાય આપણે મનોકામના પૂરી કરે છે બરાબર, તો એવી ભાવ બને કે માતાજીને જય જયકાર. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાને સ્વચ્છ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કેટલાક વેપારીઓ નગરપાલિકાની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈ કરીને ગયા પછી તે જગ્યા પર વેપારીઓ કચરો અને ગંદી વસ્તુ નાખી રહ્યા છે. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આ વેપારીઓને પાલિકા પાઠ ભણાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાને સ્વચ્છ બનાવવા માટે મહા મહેનત કરવામાં આવી રહી છે. પહેલાં ઠેર ઠેર ગટરો ઉભરાતી હતી અને ગંદકી ફેલાતી હતી, જેનાથી લોકો ત્રાસી ગયા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભૂગર્ભ ગટર ચાલુ કરી અને તે બાદ લોકો ગંદકીથી બચી શકે તે માટે દરેક લોકોને ઘરે ઘરે અને દુકાને દુકાને ડસ્ટબિન આપવામાં આવ્યા અને તેના પછી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું ચાલુ કર્યું અને તે પણ સૂકો અને ભીનો કચરો અલગ અલગ ભેગા કરવામાં આવે છે, જેનાથી ધાનેરાને સ્વચ્છ બનાવી શકે. ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા ધાનેરામાં વહેલી સવારે તમામ જાહેર રસ્તાઓ પણ સફાઈ કરવામાં આવે છે, ત્યારે કેટલાક વેપારીઓ નગરપાલિકાની આ મહેનત પર પાણી ફેરવતા જોવા મળી રહ્યા છે. ધાનેરા મધુસૂદન માર્કેટના પાછળના ભાગમાં નગરપાલિકાના સફાઈ કામદારો સફાઈ કરી ગયા પછી તરત જ કેટલાક વેપારીઓ દ્વારા ગંદકીવાળો કચરો નાખી જાહેર રસ્તા પર ગંદકી ફેલાવી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતા વેપારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારે હવે નગરપાલિકા જાહેર કચરો ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. રાજકોટ જિલ્લાના જેતપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારી, મૃતકના પરિવારજનોને અડધી રાત્રે ડેડ બોડી ઘરે લઈ જવાનો વારો આવ્યો. જેતપુર તાલુકાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે તેમાં પણ ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડેલી છે. તેમજ વડિયાના રહેવાસી અકબરભાઈ અલારખાભાઈને એટેક આવતા પ્રથમ વડિયા દવાખાને લઈ ગયેલા, ત્યાંથી વધુ સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ તેમનું મોત થતાં તેમના સગાવાલા દૂર રહેતા હોય જેથી બપોરના 4 વાગે પોસ્ટમોર્ટમ કરીને તેમની ડેડ બોડી ફ્રીઝરમાં રાખવામાં આવી. તેમના ભાઈ ફ્રીઝર રૂમની બહાર બેઠેલા તે દરમિયાન સાંજના જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા હમીદભાઈ પીઠડિયાની પુત્રી હિનાએ ગળા ફાંસો ખાઈ લેતા તેમને પણ જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમનું પોસ્ટમોર્ટમ રાતના 12 વાગે કરીને તેમની ડેડ બોડી પણ ફ્રીઝરમાં રાખવાની હતી. જેથી ફ્રીઝર રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ફ્રીઝરમાં એસીને બદલે હીટર ચાલુ છે. હીટરના લીધે બપોરના મુકેલ અલારખાભાઈની ડેડ બોડી વાસ મારતી હતી, જેથી પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરતા ડોક્ટર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ વાતની જાણ મીડિયાકર્મીઓને થતાં તુરંત હોસ્પિટલ ખાતે દોડીને નોકરી પર હાજર ડોક્ટર વાછાણીનો સંપર્ક કરતા તેઓ દ્વારા જણાવેલ કે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ આવે છે તેમ કહી હાથ હધર કરી દીધા. તેથી પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવતા અડધી રાત્રિના વોચમેન બોલાવીને તપાસ કરતા વાયર જ કપાયેલા હતા. આ દરમિયાન ડેડ બોડી પરિવારજનોને ઘરે લઈ જવાની ફરજ પડી હતી. તેમજ વિચારવાનું તો એ રહ્યું કે બિનવારસી લાશ પણ આ જ ફ્રીઝરમાં રૂમમાં 2-3 દિવસ રાખવામાં આવે છે, ત્યારે આવું બને તો ડેડ બોડીની હાલત શું થાય તે વિચારવાનું રહ્યું. તેમજ જેમની જવાબદારીમાં આવે છે તેમની સામે શું કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં, કે પછી રાત ગઈ બાત ગઈ. બનાવ મહિનો તો ઉપરે અમે 4 વાગ્યાની આ ડેડ બોડી અંદર રાખી છે અને અટાણે રહેતી અમે 12:30 વાગે આ ડેડ બોડી અટાણે બહેણું ખોલ્યું, બીજી મેદાનની અંદર રાખવા આવ્યા ડેડ બોડી. ત્યારે અમે જોયું તો ગરમ અંદરથી વરાળ નીકળે છે, ફ્રીઝર બંધ છે અને 4 વાગ્યાની ડેડ બોડી અંદર રાખી છે અને આનું કોઈ કાંઈ જોતું નથી ને કાંઈ ખબર નથી પડતી કાંઈ કોઈ જતી કોઈને. અને હવે આનું અમારે શું કરવું, અટાણે આ મય તમારું થોડું બદગદી ગયું છે, એનું શું કરવાનું? ડોક્ટરો કોઈ તપાસ કરવા નથી આવ્યો? ડોક્ટર કે કોઈ આવી તપાસ કરવા નથી આવ્યો હજી. તમે તે ડોક્ટરને કંઈ કીધું તો શું કીધું એને? અટાણે અટાણે વાયરમેન બધાને ગોતે છે તો આ દિવસના કોઈને ધ્યાન રાખવું નથી, અટાણે વાયરમેન ગોતે છે. ફારુક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં આગામી તારીખ 23 એપ્રિલના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી દરમિયાન કોઈ મતદાર પોતાની મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ સ્થળ, સંસ્થા પર ઈવીએમ અને વીવીપેટ નિદર્શન, મોક પોલ વગેરે યોજવામાં આવી રહ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી 2019 શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તારીખ 27 માર્ચના રોજ યોજાયા હતા, જેમાં શહેરની વિવિધ પે સેન્ટર શાળાઓની કુલ 1480 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અન્વયે કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં સવારે 7 થી 8 કલાક સુધી રંગોળી સ્પર્ધા, પ્રેમાનંદ વિદ્યાલયમાં સવારે 8 થી 9 કલાકે દરેક શાળા પોતાના સ્થળથી કાલંબિયા કન્યા વિદ્યાલય સુધી રેલી યોજાઈ હતી. સ્વસાટી એલવાળા કન્યા વિદ્યાલયમાં સવારે 9 થી 9:30 કલાક માનવ સાંકળ બનાવવામાં આવી. આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે 9:30 થી 10 કલાક સુધી સહી ઝુંબેશ ચલાવવામાં આવી. એનબી કાંબલિયા કન્યા વિદ્યાલય સવારે 10 થી 11 સુધી હોલમાં ચૂંટણી ગરબા, ફિલ્મ નિદર્શન અને ઉદબોધન પ્રવૃત્તિ યોજાઈ હતી, જે જૂનાગઢ નોડલ અધિકારી 15 અને જિલ્લા શિક્ષણ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું મુજબનું હતું. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ નજીક લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી જીતવા સંકલ્પ સંમેલન યોજાયું. લોકસભા મત વિસ્તારમાં વિજય વિશ્વાસ સંમેલનો એમાં પોરબંદરનું આજે અહીંયા થયું છે. ખૂબ મોટી સંખ્યામાં જવાહરભાઈને કારણે માણાવદર, મંથલી અને જૂનાગઢ વિસ્તારના કોંગ્રેસના લોકો પણ ભાજપમાં જોડાણા છે. બાકી પંચાયતો, તાલુકા પંચાયતો, મ્યુનિસિપાલિટી જોડાણી છે, નવી શક્તિ ઉમેરાણી છે અને પોરબંદર મત વિસ્તાર અને માણાવદરની વિધાનસભાની સીટ બંધ થઈ ભારતીય જનતા પાર્ટી જીતશે. મંડળ સંચાલિત પ્રગતિ બેંક પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનો દીક્ષાંત સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે શાળાના આચાર્ય અંજુબેન ઠક્કર તથા સ્ટાફે પોતાની આગવી શૈલીમાં મહાનુભાવોનું શાબ્દિક તથા શ્રીફળ સાકર પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. સમારંભના અધ્યક્ષ ધીરજકુમાર સાહેબે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે મંડળ આ વિસ્તારના વિદ્યાર્થી ભાઈ બહેનોને ઘરે આંગણે કેજી બાલમંદિરથી માંડીને કોલેજ ક્ષેત્રે સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ આપી રહી છે. એટલે આજે આ પ્રસંગને વિદાય નહીં પણ દીક્ષાંત સન્માન સમારોહ કહું છું. ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈ બહેનોને શુભકામના પાઠવું છું કે તેઓ વિદ્યાર્થી કાળમાં સારી મહેનત કરી ઉજ્જવળ પરિણામ મેળવી ધોરણ 9માં શ્રી ઓગઢ વિદ્યામંદિર તથા સ્ટેટ સીએમ શાહ કન્યામાં એડમિશન લઈ કોમ્પ્યુટર સાથેનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. આ પ્રસંગે યશપાલસિંહ, ટી વાઘેલા, જગદીશભાઈ પટેલ, અલકાબેન શાહ તથા સ્ટાફ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. મધ્યાહન ભોજન સંચાલક વિનોદભાઈ પરમારે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહન ભેટ આપી સન્માનિત કરી હતી. તમામ બાળકોએ સ્ટાફ સાથે મિષ્ટાન સાથેનું ભોજન લીધું હતું. કાર્યક્રમનું સંચાલન નસીમબેન બલોચે સુંદર રીતે કર્યું હતું. જીહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. આગામી લોકસભાની ચૂંટણી 2019 ને ધ્યાનમાં લઈ માંગરોળમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે
સીઆઈએસએફની ટીમ સહિત ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું. આગામી લોકસભાની 2019ની ચૂંટણીને ધ્યાનમાં લઈ જૂનાગઢ જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં રહે તે માટે આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ સાહેબ તેમજ એએસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રામ સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફ સાથે માંગરોળમાં જેલ રોડ, લીમડા ચોક, કાપડ બજાર, ગાંધી ચોક, ગુલઝાર ચોક, બંદર રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં સીઆઈએસએફની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ આજુબાજુના ગામડાઓમાં શેપા, હોશીનાબાદ, રુદલપુર, ગોરેજ, મેણેજ સહિતના ગામોમાં પણ માંગરોળ પોલીસ અને સીઆઈએસએફ અને ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું. આ સાથે માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રામ સાહેબ, એએસઆઈએપી મેવાડા, એચકે પાઠક તથા પોલીસ કોન્સ્ટેબલ માનસિંહભાઈ, દિનેશભાઈ સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. આગામી લોકસભાની ચૂંટણી ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે માંગરોળ પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં સીએસએ પેરામિલિટરી ફોર્સની એક ટુકડીનું માંગરોળના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો જેવા કે લીમડા ચોક, મેન બજાર, બંદર ઝાપા, એસટી બસ સ્ટેશન વિસ્તાર જેવા વિસ્તારો તથા શેપા ગામ, હુસેનાબાદ, ગોરજ, રુદલપુર અને મેરજ જેવા ગામોમાં આર્મીનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. સાથે માંગરોળ પોલીસનો સ્ટાફ પણ સાથે ઉપસ્થિત થયું. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. નવસારી લોકસભા 25મી સીટ પર કોંગ્રેસ પક્ષ તરફથી નવસારીના ધર્મેશ ભીમાભાઈ પટેલનું નામ જાહેર થતા કોંગ્રેસના સમર્થકોએ લોકસભાના ઉમેદવારનો ફટાકડા ફોડી અને ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. આજરોજ વેસમા ખાતે પ્રથમ ટિકિટ મળવનાર જલાલપોર તાલુકાના મ્યુનિસિપાલિટીના માજી પ્રમુખ ધર્મેશભાઈ આવતા વેસમા ખાતે આનંદની લાગણી છવાઈ ગઈ છે. નવસારી લોકસભા માટે ધર્મેશભાઈને ટિકિટ આપતા આ વિસ્તારની પ્રજા ખૂબ ખુશ છે. નવયુવાન છે, ભ્રષ્ટાચાર રહિત છે, કોઈ પણ જાતના ફોજદારી કેસો થયા નથી. જનતા સમક્ષ એક નવો અને સ્વચ્છ ઉમેદવાર કોંગ્રેસે મૂક્યો છે એ બદલ જનતા વતી કોંગ્રેસ વડી મંડળનો અમે આભારી છે. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.